ભારતના ત્રણ વિદ્યાર્થીઓના યુક્રેનમાં પાસપોર્ટ ખોવાયા. હંગેરી બોર્ડર તરફ જતી વખતે ગુમ થયા ત્રણેયના પાસપોર્ટ. નિખિલ સોલંકી, મેઘરાજ સોલંકી અને સચિન પટેલ નામના પાસપોર્ટ ખોવાયા છે. વિદ્યાર્થીઓ ડિઝાસ્ટર શાખાનો સંપર્ક કરતા તાત્કાલિક મદદ પણ મળી. ભારત સરકારે ઇમરજન્સી પાસપોર્ટ ઇસ્યુ કર્યા. સુરત કલેક્ટરે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તો વિદ્યાર્થીઓને અભૂતપૂર્વ મદદ મળી છે. ડિઝાસ્ટર શાખાનો સંપર્ક વિદ્યાર્થીઓએ કર્યો અને તેમના જે પાસપોર્ટ છે તે ઇમરજન્સીમાં ઇસ્યુ કરવામાં આવ્યા અને ભારત સરકારે પણ સહયોગ આપ્યો. સુરત કલેક્ટરે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. જે રીતે અત્યારે આખી પ્રક્રિયા જટિલ છે ત્યાંથી પરત આવવામાં, તેવામાં પાસપોર્ટ ખોવાઈ જવી આવી ગંભીર સમસ્યામાંથી સુરતના ત્રણ વિદ્યાર્થીઓ પસાર થયા.